હેલો ફ્રેન્ડ, ગુજરાતી કલા સંસ્કૃતિ અને મનોરંજનના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના આપણા એપિસોડમાં આપણે મળીશું એવી નામી હસ્તીને જેમણે ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે, જેઓ પ્રખર શિક્ષણવિદ્ન એવી પર્સનાલિટી છે. કોણ છે તે જાણવા રાહ જોવી પડશે, પરંતુ અત્યારે ગુજરાતી સાહિત્યના પોપ્યુલર કોલ્યુમિસ્ટ સાહિત્યકાર પદ્મશ્રી કુમાર પાર દેસાઈ આપણી સાથે છે. આવો તેમની પાસેથી વિશ્વકોશ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિની પ્રવૃત્તિઓ અને તેમાંય ઘણી કલા રિલેટેડ પણ પ્રવૃત્તિઓ ચાલે છે. આવો તેમના વિશે માહિતી મેળવીએ અને તેમને મળીએ. પ્રસિદ્ધ સાહિત્યકાર, લેખક, કોલમિસ્ટ અને વિશ્વકોશના જો મેનેજિંગ ટ્રસ્ટી છે, તેમજ ચંદ્રવદન મહેતા સમિતિ છે તેમના પ્રમુખ છે, તેમજ જેઓને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે તેવા ખૂબ જ પ્રસિદ્ધ લેખક એવા કુમારપાળ દેસાઈજી આપણી સાથે છે. તો તેમને મળીએ. નમસ્કાર. નમસ્કાર સર. અત્યારે આ જે પ્રસંગ છે ચંદ્રવદન મહેતાની આજે સ્મૃતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે, સર શું છે આમનો હેતુ? આ કાર્યક્રમનું આયોજન એ માટે કર્યું છે કે ચંદ્રવદન મહેતાએ એમની 90 વર્ષની કારકિર્દીમાં 70 વર્ષ સુધી ગુજરાતી સાહિત્યની એક અપ્રતિમ સેવા કરી. એક કવિ તરીકે, એક આત્મકથાકાર તરીકે અને એક નાટ્ય લેખક અને નાટ્યવિદ તરીકે એમનું જે પ્રદાન છે આજે પણ ચિરસ્મરણીય છે. એમણે આપેલું આગગાડી નાટક, એ તો દિગ્નેશભાઈ તમને પણ ખ્યાલ છે કે બહુ પ્રસિદ્ધ છે, ધરા ગુજરી. એમણે કેટલાક વ્યક્તિઓના ઉપરથી આધારિત નાટકો તૈયાર કર્યા, આખા ઉપર કર્યું કે એ રીતના નાટકો છે, નર્મદ પરના છે. અને એક એવી પ્રતિભા કે જેને અનેક ક્ષેત્રોને એકસાથે અજવાળી હતી. એટલે કે એક નાટ્યકારની સ્મૃતિ સતત જીવંત રહે અને જળવાય, અને એક લોકોના હૃદયમાં એક આવો મસ્ત ચંદ્રોદન એટલે મુક્ત હોય, અથવા તો ઉમાશંકરભાઈએ કહ્યું છે એમ ચંદ્રવદન એક ચીજ છે, એક કેવી અદ્ભુત ચીજ છે, તો એવા ચંદ્રવદનની સ્મૃતિ લોકમાનસમાં રહે. અને એમની જે નાટક વિશેની કલ્પનાઓ હતી, એમને ગુજરાતમાં નાટ્યઘર કરવું હતું, આ કલ્પનાઓ લોકો સમક્ષ રહે અને ભવિષ્યમાં ગુજરાતમાં એક ઉત્તમ રંગભૂમિની પ્રવૃત્તિ ચાલે એવો આની પાછળનો આશય છે. આરબ અને ઊંટ, અને એમાં લખ્યું છે કે આજનું પ્રસંગ. તો સર આ કૃતિ કરવાનો શું? આપણે ઘણીવાર એમ કહીએ છીએ ને જિગ્નેશભાઈ, ત્રણ એક નાનકડી ઝૂંપડીમાં ત્રણ બાળકો રહી શકે, ત્રણ દીકરાઓ રહી શકે, પણ ત્રણ દીકરાના મહેલમાં માં નથી રહી શકતી. એ જે આખી વર્તમાન પરિસ્થિતિ છે એને ઉજાગર કરતું આ નાટક ધીરુબેન પટેલે લખ્યું છે, કમલેશ મોતિયાનું દિગ્દર્શન કર્યું છે, અને વિશેષ તો મુંબઈની એક સંસ્થા લેખીની કે જેમાં માત્ર બહેનો જ કામ કરે છે, અને લેખીની સંસ્થા દ્વારા એની અહીંયા આજે પ્રસ્તુતિ રાખવામાં આવી છે. સર એટલે કે આજે ચંચી મહેતાની જે સ્મૃતિમાં આ સાહિત્ય સમિતિ બનાવી છે, સર એ કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, એનો શું હેતુ છે? એટલે એનો મુખ્ય હેતુ એવો છે કે પ્રજામાં રુચિ કેળવવી, અને બીજો હેતુ એવો છે કે ચંદ્રોદનભાઈ કે જેમની બહુ જ વિપુલ સાહિત્ય સર્જન કર્યું એમણે, અને એ સાહિત્ય સર્જન જળવાય, અમે એનું આર્કાઇવ્સ પણ ઊભું કર્યું છે કે ચંદ્રોદનભાઈના બધા જ પુસ્તકો અમે રાખીએ છીએ, કે સર્જકની સ્મૃતિ પ્રજામાં જળવાય એવો અમારો આનો ઉદ્દેશ છે. સર બીજું, આજે આપણે ઘણા બધા જૈન ચિંતન અને જૈન સાહિત્યનું સર્જન કર્યું છે, તો સર આ જે ચિંતન છે એનું અત્યારના સમયમાં કેટલું બધું કેટલું રિલેવન્ટ છે? મારું એવું માનવું છે કે ધર્મ એ કોઈ ક્રિયાકાળ નથી, ધર્મ છે ને એ આપણા જીવનની એક શૈલી છે, આપણા મનને ઘડનારી એક બાબત છે. દાખલા તરીકે જૈન ધર્મ વિશે હું જે ભારતમાં ને વિદેશમાં વક્તવ્યો આપું છું, તો એની પાછળ મારો આશય એવો છે કે જૈન ધર્મની અહિંસાની સૂક્ષ્મતા બતાવવી. આજે આપણે સૌ જાણીએ છીએ કે જગત આખું હિંસાની ટોચ ઉપર બેઠું છે, એવે સમયે જો આ અહિંસાના વિચારો લોકોમાં પ્રસરે, લોકોમાં ફેલાય અને લોકો આ હિંસક કૃત્યોથી દૂર થાય, કારણ કે સૌથી મોટી વાત એ છે કે આજે પ્રજાના જીવનમાં બહુ નાની નાની વાતમાં ગુસ્સો થતો હોય એવા એક પ્રશ્નો ઊભા થયા છે આતંકવાદથી, તો આપ પણ જાણો છો આપણે બધા લોકો પીડિત છે, આખું વિશ્વ પીડિત છે. ત્યારે આવે સમયે જે જૈન ધર્મમાં અહિંસાની વાત કરી અથવા અનેકાંતની વાત કરી, અનેકાંત એટલે માત્ર તું તારી દ્રષ્ટિએ જ વિચાર ન કર, પણ બીજાની દ્રષ્ટિએ પણ વિચાર કરવો, સત્ય મેળવવું હોય તો સામાવાળાની દ્રષ્ટિનો પણ વિચાર કરવો જોઈએ, તો આ બધા સિદ્ધાંતો છે એ વાસ્તવિક રીતે કોઈ જૂનું નથી, આ પ્રાચીન નથી, આ બધા શાશ્વત વાત છે, અને શાશ્વત વાત લોકો સમક્ષ આવે એનો એક મારો પ્રયત્ન છે.
અને સર આપના પિતાશ્રી જય ભીખુ છે, એમની સ્મૃતિમાં પણ હમણાં જ તે કંઈ પુસ્તકને પ્રગટ કરવામાં આવ્યું, તો એમની યાદીમાં અને એમના સર એમના વિશે માહિતી અને એમના વિશે શું આપે કઈ પ્રોગ્રામ કર્યો છે એના વિશે ઇન્ફોર્મેશન. હા, એટલે જય ભીખુ એ એક શિવપુરીમાં આવેલા ગુરુકુળમાં, ગ્વાલિયર પાસે આવેલા ગુરુકુળમાં ભણ્યા હતા. એટલે એમનો પહેલો સિદ્ધાંત હતો કે જિંદગીમાં ક્યારેય નોકરી કરવી નહીં અને કલમના સહારે જીવવું. એ જમાનામાં કે જે સમયે તમારે તમારો લેખ છપાવવો હોય તો પણ પૈસા આપવા પડે સામેથી, એ સમયે એમણે આવો એક સંકલ્પ લીધો. એમનો બીજો સંકલ્પ હતો પિતાની કોઈ સમૃદ્ધિ લેવી નહીં, સંપત્તિ લેવી નહીં, અને ત્રીજો કે પુત્રને કોઈ સંપત્તિ આપવી નહીં, બધાએ જાતે તૈયાર થવું. અને એમણે આખી જિંદગી કલમ દ્વારા એવી સરસ રીતે ગુજારી કે એમણે લખ્યું છે કે મારી જિંદગી કોઈ ગરીબીમાં નથી ગઈ, પણ રાજા મહારાજા જેવી જિંદગી કહી છે મારી. એમણે પોતે એમના જીવનથી અનેક લોકોના જીવનમાં નવજીવન રેડ્યું, એટલે એમના વિશેનું એક બે ચરિત્ર લખ્યું, જીવતરની વાટે અક્ષરનો દીવો. એ ચરિત્ર ઉપરથી થોડા સમય પહેલાં એક સરસ મજાનું નાટક પણ તૈયાર થયું અને અક્ષરદીપના અજવાળે ચાલ્યો એકલવીર, અને એ નાટક ભાવનગર, મુંબઈ, પછી જુદા જુદા સ્થળોએ, સોનગઢ છે, ધરમપુર છે, એવા વડોદરા, આવી બધી જગાએ ભજવાયું. અને સંયોગ એ છે કે જ્યારે ચંદ્રોદન મહેતાની જન્મશતાબ્દી હતી અને જન્મદિવસ હતો, 115મો જન્મોત્સવ હતો, એ જન્મોત્સવના રૂપે વડોદરામાં જય ભીખુનું આ નાટક ભજવાયું. વાહ ભાઈ વાહ. સર, આ અત્યારે સાહિત્યનું સર્જન કરવું અને એમાં જે સ્પિરિચ્યુઅલિટીની નજીક હોય તેવું, તો એની સામે સર ઓપોઝિટ અત્યારે ઘણા બધા જે યંગ ટેલેન્ટ જે સાહિત્ય પ્રેઝન્ટ કરે છે, સર આપને કેવું લાગે છે આ સાહિત્ય શબ્દોની રચના? એટલે અમે એમ માનીએ છીએ કે આપણે એવું સાહિત્ય રચવું જોઈએ કે જે માણસને, જે માણસ બિચારો નિરાશ છે, જે હતાશ છે, જે સંઘર્ષ અનુભવે છે, એને એક નવું બળ મળે અને જીવવાનો એક નવી આશા જાગે, શ્રદ્ધા જાગે, એવું સાહિત્ય લખવું જોઈએ. અને હું માનું છું કે અંતે તો આ જ સાહિત્ય એ વધારે ચિરંજીવ નીવડતું હોય છે. સર, આગામી દિવસોમાં શું ફ્યુચર પ્લાન છે, શું પ્રોજેક્ટ છે, અથવા તો આજે આપણે જોઈએ તો વિશ્વકોષ છે એના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આપ છો, તો શું પ્લાનિંગ છે? આ વિશ્વકોષના આરંભકાલથી અમે એક એની શરૂઆત કરી, અને આપણે જાણીને જિગ્નેશભાઈ આશ્ચર્ય થશે કે એક મેસમાં, એક રસોડાની અંદર આ વિશ્વકોષની શરૂઆત થઈ. અમે એક જગાએ બેઠા અને એની પાછળ અમારા વિશ્વકોષના પ્રણેતા ધીરુભાઈ ઠાકરનો અને એમના સૌ સાથીઓનો એક જ વિચાર કે ગુજરાતને એનો પોતાનો વિશ્વકોષ હોવો જોઈએ. ઉડિયા ભાષામાં 2 વિશ્વકોષ હોય, હિન્દીમાં 3 હોય, એટલે ગુજરાતને કેમ નહીં? બહુ સ્વાભાવિક છે કે આપ જ્યારે બીજા પ્રાંતનો વિશ્વકોષ વાંચો, બીજી ભાષામાં તૈયાર થયેલો, મરાઠી ભાષાનો વાંચો, તો એમાં સોમનાથ વિશેનો માહિતી હોય, રવીન્દ્રનાથ ટાગોરની માહિતી હોય, પણ આપણા રવિશંકર દાદાની માહિતી ન હોય. તો અમે એ કલ્પના કરી કે ગુજરાત, પછી ભારત ને પછી વિશ્વ, એ રીતે એક આખું ગુજરાતી વિશ્વકોષની રચના કરી. અમે એના અત્યાર સુધીમાં અ થી હ સુધીના અમારો જે આખો પ્રકલ્પ હતો એ પૂરો કર્યો. અને એમ કહેવાય છે, એક આપણા બહુ જાણીતા નેતા એમ કહ્યું કે નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે અને વિશ્વકોષ એ ગુજરાતની સંસ્કાર દોરી છે. એ પ્રકલ્પ પૂરો કર્યો, એમાં 35,000 પૃષ્ઠો, એની અંદર 30,000 જેટલા અધિકરણો એટલે લેખો, અને ગુજરાતમાં એક જે તમામ વિષયોનું જ્ઞાન, 180 વિષય, એનીથિંગ અંડર ધ સન, અને સન વિશે પણ ખરું પાછું. તો એ રીતે એક અમે આ ગુજરાતી વિશ્વકોષ કર્યો. એ પછી અમે બાળ વિશ્વકોષ કર્યો, ચંદ્રકાંત શેઠની આગેવાની હેઠળ બાળ વિશ્વકોષના 6 ભાગો થયા. આપણા ગીજુભાઈ બધેકા ભાવનગરમાં દક્ષિણા મૂર્તિને, એમનું એક સ્વપ્ન હતું કે ગુજરાતને પોતાનો બાળ વિશ્વકોષ હોય, તો એ સ્વપ્ન 2-1 વર્ષમાં અમે પૂરું કરી શકીશું. 8-8 ગ્રંથો બહાર પડશે. પરિભાષા કોષ થયો, એક નવો કોષ કરીએ છીએ, નારી કોષ કરીએ છીએ, સ્ત્રીઓ વિશેનો કોષ, કે અર્વાચીન યુગમાં જે સ્ત્રીઓમાં જાગૃતિ આવી એ દર્શાવતો એક કોષ કર્યો છે. સર, આપે આ જે રચના કરી છે અને આટલા બધા સમયથી કરી રહ્યા છો ફિલ્મમાં, આપને જો પૂછવામાં આવે તો તમને કોની રચના ગમે છે, કોના શબ્દો ગમે છે? મને મારા જીવનમાં જેની મોટી અસર હોય એ તો ગોવર્ધનરામે લખેલું સરસ્વતી ચંદ્ર છે, કે જેણે આમ જીવનમાં અસર કરી. મારા જીવન ઉપર બીજી અસર કરનાર છે પંડિત સુખલાલજી, જે ભારત વર્ષના એક બહુ મોટા દાર્શનિક આપણા ગુજરાતના, અને 14મા વર્ષે એમની બંને આંખોની રોશની ચાલી ગઈ અને હું એમની પાસે બેસું જીગ્નેશભાઈ, તો એ કહે કે જો ફલાણા ગ્રંથની અંદર ત્રિપિટકમાં અમુક સ્થળે આ લખ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતાના આટલામાં અધ્યાયના આટલામાં શ્લોકમાં આ લખ્યું છે, આગમ સૂત્રમાં આ લખ્યું છે,
અને એમની પાસેથી મેં જોયું કે વ્યક્તિનું આત્મબળ કેટલું હોય છે અને આત્મબળથી કેવા અશક્ય કાર્યો સિદ્ધ થઈ શકે. અને એના ઉપરથી મેં એક પુસ્તકની રચના કરી, એનું નામ છે અપંગના ઓજસ. કે જે ખેલાડીઓ ખેલાડી ખેલનું ક્ષેત્ર એવું છે કે એમાં માણસ ફિઝિકલી ફિટ હોવો જોઈએ, ત્યારે આમાં અપંગ માણસો હોય, જેને એમ જિંદગીમાં એમ કહ્યું કે તું ક્યારેય જાતે ચાલી નહીં શકે એવો વોલ્ટ ડેવિસ, એ ઊંચા કૂદકામાં જેમાં પગની સૌથી વધારે મુવમેન્ટ હોય એની અંદર ઓલિમ્પિક ચેમ્પિયન બને છે. હવે સર, તમને કોઈ પણ ગમતી રચના, શબ્દો હોય, કઈ વાત હોય, આપની રચના હોય, કોઈ પણ નહીં, કઈ છેલ્લે સર, કોઈએ સત્યનું પૂર્ણ પાલન કર્યું હોય તો એ ગાંધારી છે. જે હસ્તિનાપુરની રાજસભામાં પણ પોતાના પુત્રને એમ કે તું કુળ નાશક છે એમ કહી શકવાની શક્તિ, જેની સામે ન દ્રોણ બોલી શકે ન ભીષ્મ બોલી શકે, એ એક સ્ત્રીનું જે વ્યક્તિત્વ છે, એટલે હું હમણાં જરા એના વિશે લખું છું, એટલે મેં આપને આની વાત કરી. હા ભાઈ, વાહ સર, આપની સાથે વાત કરીને ખૂબ જ મજા પડી. થેન્ક યુ વેરી મચ. ખૂબ આનંદ થયો જગદીશભાઈ, બહુ સરસ. મનોરંજનની આવી જ લેટેસ્ટ અપડેટ આપને જણાવીશું, પરંતુ મળીએ એક શોર્ટ બ્રેક બાદ.